સંતરામપુર નગર તેમજ તાલુકામાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા નગર અને ગ્રામીણ જનતા રોગચાળો ફેલાવવાની ભયંકર ભીતિ સેવાઈ રહી છે, ત્યારે જિલ્લાના અને તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી હોવાનું બહાર આવ્યું છે. મહીસાગર જિલ્લાના સંતરામપુર નગર તેમજ તાલુકામાં ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા નગરજનો અને ગ્રામીણ જનતામાં રોગચાળો ફેલાવવાની ભયંકર ભીતિ સેવાઈ રહી છે, ત્યારે જિલ્લાના અને તાલુકાના આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી રહી હોવાનું બહાર આવ્યું છે. સંતરામપુર તાલુકામાં આરોગ્ય વિભાગની નબળી કામગીરી તેમજ સ્વચ્છતા અભિયાનની કામગીરી પાછળ લાખો રૂપિયાનો ધુમાડો કરતી સરકાર પ્રજાના આરોગ્યની દરકાર કરવામાં વામળી પુરવાર થઈ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર સંતરામપુર નગરપાલિકા દ્વારા ઘન કચરો નાખવાનો નિકાલ કરવામાં ન આવતા ગંદો કચરો અને ગંદા કચરાના ઢગલાઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ચારે તરફ ફેલાયેલા ગંદા કચરાના કારણે સંતરામપુર નગર ભયંકર રોગચાળાના ભરડામાં જઈ રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે. સંતરામપુરની અંદર નગરપાલિકા કોઈ તંત્ર ધ્યાન આપતું નથી. અહીંયા દેખી રહેલા છો સંતરામપુરની બસ સ્ટેશન જ્યાં એટલી બધી ગંદકી ફેલાયેલી છે અને ચારે બાજુ સંતરામપુરની અંદર વોર્ડ નંબર છ વોર્ડ છે, પણ છ વોર્ડમાંથી કંઈ સાફ સફાઈ થતી નથી. નગરપાલિકા કોઈ તંત્ર ધ્યાન આપતું નથી અને અમે એટલી વિનંતી કરી રહેલા છીએ કે અહીંયા 15 દિવસની અંદર સાફ સફાઈ થવી જોઈએ. ના થાય તો અમારા યુવા જનજાગૃતિ પાર્ટી મહીસાગર જિલ્લા પ્રમુખ તથા અમે નગરપાલિકા પર આંદોલન ઉપાડીશું અને નગરપાલિકાનો ઘેરાવ કરીશું. શહેર નગરપાલિકાની અંદર સંતરામપુરની અંદર હાલની તબક્કામાં જે સંતરામપુર નગરપાલિકા દ્વારા સંતરામપુરની અંદર ઠેર ઠેર જગ્યા પર ગંદકીના ઢેર જોવા મળે છે. સંતરામપુર નગરપાલિકા એટલી આળસુ નગરપાલિકા, સંતરામપુર ભાજપ શાસિત નગરપાલિકા, કે સંતરામપુરની અંદર કોઈ પણ ગટરો વ્યવસ્થિત રીતે સાફ કરવામાં નથી આવતી. તેમજ સંતરામપુર નગરની અંદર ગટરોનો એટલો બધો ભરમાર થઈ ગયો છે સાહેબ, મારા ગંદકીનો એટલો બધો ભરમાર થઈ ગયો છે કે સંતરામપુર નગરપાલિકા દવા છાંટવામાં પણ ઉદાસીનતા જોવા મળે છે. સંતરામપુર નગરપાલિકાની અંદર હાલની અંદર સંતરામપુર નગરની અંદર સ્વાઇન ફ્લૂના અને ડેન્ગ્યુ જેવાના કેસો નોંધાયેલા છે, જેની અંદર 2 થી 1 છોકરીની મીડિયા માધ્યમથી જાણવા મળ્યું છે કે 1 થી 2 છોકરીઓની કંઈક ડેથ થયેલી જોવા મળી છે. તો પણ છતાં પણ સંતરામપુર નગરપાલિકા અને સંતરામપુર પાલિકા આ સંતરામપુરની અંદર ગંદકીનું સામ્રાજ્ય કરી બેઠી છે. શું કરવા બેઠા છે આ સત્તાધીશો કંઈ સંતરામપુર નગરને સમજાતું નથી. અને સંતરામપુરની અંદર જે સરકાર હિન્દુત્વની ખોટી ખોટી વાતો કરે છે, જે ભાજપ સરકાર અને હિન્દુઓના જ વિસ્તારોની અંદર સરકાર ગંદકીના ઢેર અને રોડોને કશું કોઈ સુવિધા પણ પૂરી સામાન્ય સુવિધા પણ પૂરી પાડી શકતી નથી આ ભાજપ શાસિત નગરપાલિકા સંતરામપુર ખાતે. સંતરામપુર નગરના લોકો દ્વારા ગંદા પાણીના નિકાલ તેમજ કાયમ ઠલવાતો ગંદો કચરો ભયંકર રોગચાળો ફેલાવે છે અને લોકો બીમારીઓમાં સપડાયા છે, પણ નગરપાલિકાના તંત્રનું પેટનું પાણી હલતું નથી. ત્યારે પ્રજાના સેવકો ક્યારે લોકોની વેદના સમજશે તે એક જટિલ અને વિચાર માગી લે તેવો પ્રશ્ન છે. હાલમાં જ સંતરામપુર નગરપાલિકા ભોઈવાડા વિસ્તારમાં રહેતી એક આશાસ્પદ યુવતીને સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ રિપોર્ટ આવતા અને સંતરામપુરના હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન મળતા માત્ર ને માત્ર 4 દિવસના ટૂંકા ગાળામાં યુવતીનું મૃત્યુ થવા પામ્યું હતું, જે તંત્રની ભયંકર બેદરકારી તેમજ ખાડે ગયેલા વહીવટની ચાળી ખાય છે. સંતરામપુર નગરપાલિકા સત્તાધીશો દ્વારા મચ્છરોનો ઉપદ્રવના કારણે ફેલાતા રોગોમાં વધારો ન થાય તે માટે જંતુનાશક દવાઓ અને ધુમાડીઓ સમગ્ર નગરમાં ફેરવવામાં આવે તેમજ સાવચેતીના પગલા રૂપે જે લોકો દ્વારા કચરો અહીં થઈ નાખીને તેમજ ખોરાકનો બગાડ પર રસ્તા ઉપર ફેંકી ગંદકી ફેલાવવામાં આવે છે તેમાં જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે અને જે લોકો આમાં સાથ સહકાર ન આપે તેની સામે કાયદાકીય રીતે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી આમ જનતાની લાગણી અને માગણી છે. આ જ્યારે બાજુ કે અમારા હિન્દુ સેવાલમાં 3 નંબર વોર્ડની અંદર સાફ સફાઈ થતી જ નથી. જ્યારે ગટરનો કચરો જ્યાં લાવે ભરી લે કાઢી નાખે તો બી એ લોકો ઉઠાવતા નથી, ઉઠાવે ત્યારે એ બાજુ બહારની પલોટો સાઈડમાં પડ્યા હોય ત્યાં નાખી દે. બીજામાં કે જે લોકો બહાર આસપાસમાં પડી રહેલા હોય તેમની બિલકુલ બેદરકારી. બીજા નંબરની અંદર કે એ લોકોના તાવ તેતરાની અંદર બિલકુલ આઈસ થઈ ગયેલા, જ્યારે કોઈ એમના સામું દેખી શકતું જ નથી. નગરપાલિકા જે વખતે જે એમનો વિસ્તારની અંદર તપાસ કરવા પણ કોઈ આવી શકતું નથી. બબે ચે 4 ફેરા એમને ફોન કર્યા, ફબાડા કર્યા, વાત કરી, વિચાર કર્યો, તાર છતાં આવી કરીને આજ લગન કોઈ આવી શક્યા નથી. આ જોવો ને સાહેબ, બધા બીમાર પડી ગયા, ઠંડી તાવ ના શરદી ના આ મેલેરિયા થઈ ગયા જેરી, અને લોકો બીમાર પડી ગયા. કેટલા ટ્રેક્ટર નખાયા દસામાના વરસમાં, તાર આટલી ગંદકી બંધ થઈ. આ 4 જણા બીમાર થઈ ગયા, નગરપાલિકા વાળા પાસે તાવ પડશે. મારા ગરીબ માણસ શું થાય, બીમાર પડી ગયા, ઠંડી ને તાવ, હવે બી દવા લઈને આવ્યા, કાલે બી દવા લઈને આવ્યા, ઘરમાં કેટલા બીમાર પડી ગયા.
આ બધી ગંદકી આવી દેખી દેખી લોકો અહીં કચરું ફેંકી જાય, ગંદકી રાખી બધી નગરપાલિકા વાળા બી દેવકાતા નથી, બધું ફેંકી ફેંકી જાય, એટલે ગંદકી નકરી લાદો, નકરું ખૂન આવે, બધું આવે, નકરા મચ્છરિયા ફેલાયા. આ જોવો ગંદકી કેટલી થઈ ગઈ, છોરા બીમાર પડી ગયા, નગરપાલિકામાં અરજી મોકલો તો બી નથી આવતા, ગમે તે કરે તો આવતા જ નથી. આ ગંદકી કેટલી છે, ગટરોમાં મોટા મોટા મચ્છર આવ્યા, તમે જોતા લાદો નકરું ખૂન આવે, છોરા બીમાર થઈ ગયા, હવે કઈ કઈ બી થાય, ગરીબ વસ્તી કઈ જાય. હવે અમારે તો મટરનું પાણી બી અહીં આવે, ગંદકી બી અહીં આવે, લોકો ફેંકી બી એટલું જાય અહીં કણ. હવે મારા ઘરમાં મારો ઘરવાળો નથી. અમીન કોઠારી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ સંતરામપુર.